हेलो मित्रों, गुड मॉर्निंग, नमस्ते। ज्ञान ज्योत एजुकेशन ट्रस्ट संचालित श्री लक्षिणामूर्ति विद्या मंदिर झाड़ियानी यूट्यूब चैनल में हूँ इरेंदा भी आपनो हार्दिक स्वागत करू छु। आज आपणे धोरण 6 नु गणित प्रकरण नंबर 1 संख्या परिचय जेमा आपणे खाली जग्याओ विषे आगळना लेक्चर में बात करी हती अने एक खाली जग्या लखाई थी अने ए ज वस्तु हजी पण आपणे बोर्ड में लखेलू छे। तो जोईए आगळ आपणे पहली खाली जगह जोई थी कि 1 लाख बराबर खाली जगह 10,000, तो के 10,000 ने 10 वार भेगा करिए तो 1 लाख बने। कितना बने? तो के 1 लाख बने। हवे 1 मिलियन बराबर खाली जगह 100,000। हवे 100,000 એટલે શું? 100 વાર ને 1000, 100 વાર આપણે 1000 1000 ભેગા કરીએ ને એટલે 1 લાખ બને। કેટલા બને? એટલે કે આ શબ્દ જે આપણને આપેલો છે એ કેટલા આપેલા છે? લાખ આપેલા છે। કેટલા આપેલા છે? તો કે 1 લાખ। હવે જો 1 લાખ લખો કે 100,000 લખો, બંને એક જ છે। શું છે? તો કે બંને એક જ છે। તો આપણે જોઈએ કે 100,000 બરાબર 1 લાખ થાય છે। 100,000 એટલે કેટલું? 100 વાર 1000 1000 ભેગા કરવાના છે। 100 વાર આપણે પેઢે ગણતા જઈએ તો કે 100 વાર ભેગા કરીએ ને ત્યારે 1 લાખ બને। કેટલા બને? 1 લાખ બને। આપણે નકર એવું કરવાનું કે 1000 × 100 કરી નાખો તો 1 લાખ થાય। તો કે 1 અહીંયા 3 મીંડા અને અહીંયા 2 મીંડા એટલે કે 5 મીંડા થયા, અને 5 મીંડા એટલે 1, 10, 100, 1000, 10,000 અને લાખ 1 લાખ થયા। તો 1 લાખ બરાબર ખાલી જગ્યા 1 મિલિયન થાય, બરોબર? અથવા કે 1 મિલિયન બરાબર કેટલા ખાલી જગ્યા 100,000 થાય? તો કે 1 લાખ થાય। તો કે 10 લાખ હોય ત્યારે 1 મિલિયન થાય। કેટલા થાય? 1 મિલિયન। 10 લાખ બરાબર 1 મિલિયન થાય। ના ખબર પડે તો આવું લખી નાખવાનું કે 10 લાખ બરાબર 1 મિલિયન। તો આપણને આ બાજુ લાખ આપેલા છે અને આ બાજુ 1 મિલિયન આપેલા છે। જો 1 આ બાજુ 10 તો 1 આપેલા છે અને આ બાજુ 1 તો 1 આપેલો છે। તો આ બાજુ કેટલા તૂટે છે? લાખ બાજુ 1 લાખ ની બાજુ તો કે 10 તૂટે છે। કેટલા તૂટે છે? 10। 10 લાખ બરાબર 1 મિલિયન કેટલા થાય? 10 લાખ બરાબર 1 મિલિયન। યાદ રાખજો કે 10 લાખ બરાબર 1 મિલિયન, બરોબર? પછી હવે ત્રીજો પ્રશ્ન આપેલો છે। ત્રીજા પ્રશ્નમાં ત્રીજી ખાલી જગ્યામાં આપણે જોઈએ કે એમાં શું કહેવા માંગે છે। તો ત્રીજી ખાલી જગ્યામાં આપણને એવું કીધેલું છે કે 1 કરોડ બરાબર 10 લાખ। હવે આપણે જોઈએ કે 1 કરોડ કોને કહેવાય અને 10 લાખ કોને કહેવાય। તો હાલ હું લખું છું, આ એકમ નો ઝીરો લખો, આ એની આગળ દશક નો ઝીરો લખો, એની આગળ 100 નો ઝીરો લખો, એની આગળ 1000 નો ઝીરો લખો, એની આગળ 10000 નો ઝીરો લખો, એની આગળ લાખ નો ઝીરો લખો, એની આગળ 10 લાખ નો ઝીરો મૂકો, અને એની આગળ 10 લાખ પછી એક આવે કરોડ। કેટલા આવે? કરોડ। તો આપણને ખબર પડી 1, 2, 3, 4, 5, 6 અને 7, 7 ને 1, 8। 1 કરોડ ની સંખ્યા હોય તો એમાં કેટલા અંકો આપેલા હોવા જોઈએ? 8 અંકો આપેલા હોવા જોઈએ। કેટલા અંકો? 8 અંકો। હવે જુઓ, હવે તમને એવું લાગે છે કે આ એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ અને કરોડ। તો જો કરોડ નો શબ્દ જ્યારે આવે છે, 1 કરોડ નો શબ્દ, એની આગળનો કયો શબ્દ હતો? તો જો એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ અને કરોડ, બરોબર? હવે આટલા શબ્દો આપણે આયા, આપણે કરોડ બરાબર જોવાનું છે કે કેટલા 10 લાખ થાય। તો જો આપણે 10 લાખ અહીંયા આયા, કરોડ અહીંયા આયા, હવે 1 મીંડું વધી જાય એટલે 1 ઝીરો પણ વધી જાય। શું વધે? સોરી, 1 અંક વધી જાય એટલે 1 ઝીરો પણ વધી જાય। હવે 1 અંક વધે તો આપણે ગણીએ કે 10 લાખ ને કેટલી વાર કરીએ તો 1 કરોડ થાય? તો કે 10 વાર ગણવા પડે। 1 10 લાખ, 2 10 લાખ, 3 10 લાખ, એવી રીતના 10 વાર ગણો તો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 લાખ અને 100 લાખ।
100 લાખ બરાબર 1 કરોડ, તો કે 100 લાખ એટલે કે 10 લાખ તો આપેલા જ, બાકી ગુણ્યા કેટલા કરવાના લાખ રહ્યા, તો કે 10 કરવાના રહ્યા, કેટલા બાકી રહ્યા 10, તો કે 10 10 લાખ બરાબર 1 કરોડ, અથવા કે 100 લાખ બરાબર 1 કરોડ, કેટલા થાય 100 લાખ બરાબર 1 કરોડ, અથવા કે 10 ગુણ્યા 10 લાખ બરાબર 1 કરોડ. હવે એવી રીતના મિલિયન, હમણે આપણે જોયું કે 1 મિલિયન એટલે કેટલા થાય 10 લાખ, કેટલા થાય 1 મિલિયન બરાબર 10 લાખ થાય. આપણે જોયું ને 100 હજાર એટલે કે 1 લાખ થયું, અહીંયા કે 100 હજાર એટલે કેટલા થાય 1 લાખ, 1 લાખ ગુણ્યા 10 એટલે કે 10 લાખ, 10 લાખ બરાબર 1 મિલિયન, તો 1 મિલિયન બરાબર 10 લાખ થાય છે, તો કરોડ કેટલા થાય, તો કે 10 કરોડ, 1 કરોડ એટલે કે 10 10 10 કરોડ ભેગા કરીએ, લાખ ભેગા કરીએ ત્યારે 1 મિલિયન થાય, એટલે કે 10 મિલિયન ભેગા કરો એટલે 1 કરોડ થાય. 1 મિલિયન એટલે શું થાય, 1 મિલિયન એટલે 10 લાખ. એક મિલિયન એટલે 10 લાખ, તો એવા 10 મિલિયન કરો તો 1 કરોડ થાય, અને 1 મિલિયન એટલે ખાલી જગ્યા લાખ, તો 10 લાખ. હમણે આપણે જોયું કે 1 મિલિયન બરાબર 10 લાખ, બરોબર 1 મિલિયન બરાબર 10 લાખ, તો છેલ્લી ખાલી જગ્યા એવી જ હતી, તો 5 5 ખાલી જગ્યા જોઈ કે 1 લાખ બરાબર 10 હજાર કેટલા થાય, તો કે 10 વાર 10 હજાર એટલે કે 10 લાખ, 1 લાખ થાય. 100 હજાર બરાબર 1 મિલિયન, 1 મિલિયન એટલે કે ખાલી જગ્યા 100 હજાર થાય, તો કે 10 વાર, તો બધી જ ખાલી જગ્યામાં આપણે 10 10 10 10 આવે છે, બરોબર. તો આ લખી નાખો, પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન, કે બીજા પ્રશ્નમાં શું કહેવા માંગે છે. બીજા પ્રશ્નમાં આપણને એવું કીધું કે યોગ્ય રીતે અલ્પ વિરામ મૂકો અને સંખ્યા લખો. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પેલા બધાએ ખાલી જગ્યાઓ લખી નાખી હશે, એટલા માટે આપણે થોડોક ટાઈમ આપેલો. હવે થોડુંક આગળ આપણે જોઈએ બીજો પ્રશ્ન, કે બીજા પ્રશ્નમાં આપણને શું કહેવા માંગે છે. તો બીજા પ્રશ્નમાં આપણને શબ્દોમાં સંખ્યા આપેલી છે, શબ્દોમાં લખેલું છે કે 73,870, 75,270, 78,880, એવી કોઈ સંખ્યા આપણને આપેલી છે. તો સંખ્યાને આપણે યોગ્ય અલ્પવિરામ, એટલે કે જે સંખ્યા આપણે પહેલા તો શબ્દોમાં લખેલી છે, શું લખેલી હશે શબ્દોમાં, એને સંખ્યામાં લખવાની. 73,000 તો એને કેવી રીતના લખાય એ લખવાનું છે. પછી એમાં જોવાનું છે અલ્પવિરામ કઈ કઈ જગ્યાએ આવે. ભારતીય રીતે આપણે બે રીતે આવશે, આંતરરાષ્ટ્રીય રીતે અને ભારતની રીતે. ભારત દેશમાં કેવી રીતના અલ્પવિરામ સંખ્યામાં મૂકવામાં આવે છે તે, અને આંતરરાષ્ટ્રીય રીતે કઈ રીતના મૂકવામાં આવે છે તે બંને આપણે જોઈ લઈશું. તો આપણે પહેલો જ પ્રશ્ન આપણને લખેલો છે કે 73,75,307. પહેલો પ્રશ્ન લખેલો છે 73,75,307.
बराबर। तो पहला तो आप आने संख्या में लिखिए, केमा लखीए संख्या में, संख्या में लख्या पछी अल्प विराम थाय। पहला तो अल्प विराम मुकाई नहीं, संख्या शब्दों में लखेलू हो या तो आप कहीं अल्प विराम मुकी सकिए नहीं, तो आप चालो संख्या में लखीए। तोतेर, तोतेर एटले केवी रीतना लगाए लखाए सात ने त्रण, तोतेर लाख एटले के चालो पाछळ केटला मींडा आवशे, तो के लाख, लाख नी पाछळ पांच मींडा आवे। पछी शुं कीधुं के पंचोतेर हजार, पंचोतेर हजार त्रणसो ने सात। हवे त्रणसो सात केवी रीतना लखाय, आवी रीतना बराबर। तो जो सात जीरो त्रण एटले के त्रणसो, त्रणसो सात पछी पंचोतेर हजार, तो पंचोतेर हजार नी पाछळ पंचोतेर हजार एनी पाछळ जो त्रण मींडा छे, तो कि हा हजार शब्द आव्यो एटले के त्रण मींडा आया, अने तोतेर लाख तो तोतेर लाख एटले के तोतेर आया। तो हवे आपणे एने जोवाना छे अल्प विराम, अल्प विराम एटले के भारतीय मां केवी रीतना होय, तो के पहला त्रण अंक पछी अल्प विराम पछी बधा बब्बे अंक आवे। केवुं आवे? धारो के कोई संख्या लखेली छे त्रण सात आठ सात नौ आठ नौ दस दस, बराबर। आवी मोटी कोई संख्या लखी छे अने एमां एवुं कहेवामां आवे अल्प विराम मूको, तो अल्प विराम मूकवामां आवे अने भारतीय रीते, भारतनी रीते करवामां आवे, तो पहला त्रण अंक पछी अल्प विराम आवे पाछळथी, पहला त्रण अंक पछी बे अंक पछी बे अंक पछी बे अंक बधा बे अंक आवे, अने आंतरराष्ट्रीय रीते बराबर, आंतरराष्ट्रीय रीते आज रकम लखीए, तो पहला त्रण अंक पछी पण त्रण अंक पछी पण त्रण अंक पछी पण त्रण अंक, एटले के आंतरराष्ट्रीय रीते त्रण त्रण अंक आवे, अने भारतीय रीते पहला त्रण अंक ने पछी बधा बबे अंक आवे। तो जो पहला त्रण अंक एटले के अहींया आवे, बीजा बे अंक अहींया आवे, पछी तो छेल्ला आंकड़ा छे एटले के अहींया करवानी जरूर नथी। जो आगळ अंक आपेलो होय बे पछी, धारो के अहींया आठ आपेलो होय, तो आठ पहला अल्प विराम करवो पड़े, पण आपणने आपेलो नथी, एटले के आपणे आवी रीतना भारतीय रीते पहला त्रण अंक पछी बे अंक पछी बे अंक पछी बे अंक एवी रीतना आवे। आंतरराष्ट्रीय रीते पहला त्रण बीजा त्रण बीजा त्रण एटले के त्रण त्रण अंक नो गेप आवे, ई आंतरराष्ट्रीय रीते आवे, अने जो पहला त्रण अने पछी बबे अंक वच्चे अल्प विराम आवे, तो हमेशा मानी लेवानुं के आपणी भारतीय रीते छे। हा, जे संख्यानुं जे संख्या लेखन पद्धति करवामां आवी छे ए भारतनी रीते करवामां आवेली छे, अथवा के जो त्रण अंक वच्चे आवे तो मानी लेवानुं के आंतरराष्ट्रीय रीते करवामां आवेली छे। चालो हवे बीजो प्रश्न आपणे जोईए के बीजा प्रश्नमां शुं कहेवा मांगे छे। बे प्रश्न हुं गणाईश, ત્રણ પ્રશ્ન અને બે પ્રશ્ન તમારે ઘરે કરવાના રહે છે। તો બીજો પ્રશ્ન, નવ કરોડ પાંચ લાખ એકતાલીસ, નવ કરોડ, નવ કરોડ પાંચ લાખ એકતાલીસ, એકતાલીસ बराबर। नौ करोड़ एटले के एक नी पाछळ नौ मींडा, सात मींडा आवा पड़े, तो नौ एटले के नौ पछी केटला मींडा आवा पड़े, सात मींडा आवा पड़े, बराबर। सात मींडा आवी गया, नौ करोड़ एटले के सात मींडा। हवे जोईए के लाख जी जग्याए होय, अहींया लाख मूकशू, अहींया लाख लखेलू होय, ई जे लाख नो अंक आवतो होय अहींया पांच मूकीशू, एकतालीस एटले के छेल्ला बे अंकमां एकतालीस मूकीशू, तो एकतालीस एटले छेल्ला बे अंक एकतालीस, बरोबर। पछी पांच लाख एटले के एकम दशक सो हजार दस हजार, अने अहींया आवे पांच, बराबर। न खबर पड़े तो शुं करवानुं, पहला अंक अने पछी केटलो केटला करोड़मां आपेलो लाखमां आपेलो एनी पाछळ केटला मींडा आवे छे ई लखी नाखो। ई लख्या पछी शुं करवानुं? तो के जोवानुं के जे लाखनी जग्याए अंक आवतो होय अहींया केटला लखेला छे, तो अहींया पांच लखी नाखवाना, एकतालीस एटले के छेल्ला बे अंक होय, एकतालीस एटले के એકમ અને દશક, એકમ અને દશક હોય તો અહીંયા લખી નાખવાનો, પછી લાખનો અંક હતો તો લાખનો અંક અહીંયા લખી નાખો, બરોબર। હવે એની સંખ્યાનું પદ્ધતિ એનું આપણે અલ્પ વિરામ મૂકીએ, તો પહેલા ત્રણ અંક પછી બે અંક પછી બે અંક, બરોબર। પહેલા ત્રણ અંક પછી બે અંક પછી બે અંક અને પછી બે અંક, હજી આગળ હોત તો પછી બે અંક આવે, પણ પછી આપણને કોઈ અંક આપેલા નથી। ચાલો ત્રીજો પ્રશ્ન, ત્રીજા પ્રશ્નમાં શું કહેવા માંગે છે?
तो के तीजो प्रश्न आपने एवं आपेलो छे के 7 करोड़ 52 लाख 7 करोड़ 52 लाख चलो 7 करोड़ 52 लाख 301,202 चालो जो ये आपने आने पहला आपने शून्य नी रीते लखिए 7 करोड़ करोड़ नी पाछळ केटला मींडा आवे 7 मींडा आवे तो इनी आगळ केटला लखेला छे 7 तो 7 नी पाछळ 7 मींडा 4, 5, 6 अने 7 बराबर 7 करोड़ आपने पहलो शब्द थई गयो 7 करोड़ हवे 52 लाख लाख वालो शब्द आवे ने 52 लखवाना छे जोईए एकम दशक सौ हजार 10,000 अने लाख लाख पछी आगळ केटला लखवाना छे 52 तो के लाख नी संख्या मळी अहींया आपणे 52 लखवाना छे तो जोईए एकम दशक सौ हजार 10,000 अने लाख एटले आ बे जग्याए आवशे 52 बराबर 52 लाख 52 लाख ने 5 मींडा होय 1, 2, 3, 4 अने 5 21,000 એટલે 1,000 ના અંક પછી આપણે કેટલા લખવાના છે 21 લખવાના એકમ દશક 100 અને 1000 1000 પછી અહીંયા કેટલા લખવાના છે 21,000 પછી કેટલા લખવાના 302 એટલે કે 100 ના અંક ઉપર આપણે 3 લખવાના એકમ દશક અને 100 એટલે કે અહીંયા 3 લખવાના છે અને છેલ્લા આપેલા છે 300 થઈ ગયા 300 હવે આગળ લખવાના છેલ્લા અંક લખવાનો છે 2 બરોબર તો શું કરવાનું કે જ્યારે પણ કોઈ સંખ્યા આપેલી છે સંખ્યા મોટામાં મોટો અંક કેટલો આપેલો છે એ લખી નાખો એની પાછળ મીંડા આવતા હોય એટલા લખી નાખો પછી જો લાખનો શબ્દ આપેલો છે તો કે 5 મીંડા પછી જેટલા પણ લખેલા હોય એટલા લખી નાખવાના 5માં મીંડેથી બરોબર પછી જોવાનું કે 1000 આપેલો 1000 લખેલો એટલે કે 3 મીંડા છોડીને લખી દો 100 આપેલો છે તો કે 2 મીંડા છોડીને લખી નાખો અને છેલ્લો અંક બીજો અંક આપેલો હોય તો 1 મીંડું જોડીને લખી નાખો અને 2 આપેલા હોય એટલે કે છેલ્લા આપેલા હોય એટલે કે આપણી રકમ બની 752,021,302 હાલો અલ્પ વિરામ મૂકીએ તો ભારતીય રીતે મૂકવામાં આવે તો પહેલા 3 અંક પછી 2 અંક પછી પણ 2 અંક બરોબર આંતરરાષ્ટ્રીય રીતે કીધું હોય તો પહેલા 3 અંક પછી 3 અંક પછી 3 અંક બધા 3 3 અંક આવે અને ભારતીય રીતે જો આ અલ્પ વિરામ મૂકવાનું કીધું હોય તો પહેલા 3 અંક પછી 2 અંક 2 અંક 2 અંક 2 અંક એવી રીતના મૂકવાના રહેશે ચાલો હજી આપણે એક ચોથા નંબરનો દાખલો કરીએ અને પાંચમા નંબરનો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે ચાલો એક જી આપણે કરી નાખીએ ચોથા નંબરનો દાખલો 58,058 મિલિયન આપેલું છે અઠાવન મિલિયન એટલે કેટલા લાખ થવા જોઈએ તો કે 1 મિલિયને 10 લાખ થાય કેટલા થાય 10 લાખ 1 મિલિયને 10 લાખ થાય બરોબર અને 10 મિલિયને 1 લાખ થાય 1 કરોડ થાય તો આપણે પેલા જોવાનું કે મિલિયન એટલે આપેલું છે મિલિયન એટલે કેટલા લાખ કરવાના છે 10 લાખ અને એની આગળ 58 હવે 10 લાખમાં કેટલા મીંડા હોય તો જો અહીંયા મૂકું છું એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10 લાખ 10 લાખ પછી 58 એટલે કે આ મિલિયન થઈ ગયું 1 મિલિયન થઈ ગયું એની આગળ કેટલા લખવાના કીધા છે 58 મિલિયન જેની પાછળ એકમ દશક 100,000 લાખ એકમ દશક 100,000 10,000 લાખ અને 10 લાખ 10 લાખ પછી આવે 58
બરોબર, પછી કેટલા કીધા 423,000, હજાર ની પાછળ આગળ કેટલા લખવાના 423, તો હજાર એટલે એકમ દશક ને 100, એની આગળ લખવાના છે 423, કેટલા લખવાના છે 423, હજાર થઈ ગયા 423,000. હવે 200 એટલે કે 2, 100 ની આગળ 2 લખવાના, 100 ની જગ્યાએ 2 લખવાના, એટલે કે અહીંયા 2 એટલે કે 2 છેલ્લા જે આપેલા છે, તો આપણી રકમ બને છે કેટલી, બને છે એકમ દશક 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ, તો કે 58,423,202 કેવી બની, 58,423,202 બરોબર. તો આવી રીતના આપણે કોઈ પણ દાખલો આપેલો હોય તો એનું આપણે જો શબ્દોમાં આપેલું હોય અને શબ્દો ઉપરથી આપણે એનું નિરૂપણ કરી શકીએ છીએ અને આંકડાઓમાં લખી શકીએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખવાનું, તો એક છેલ્લો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહી છે. હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધીમાં તમને જે લેસન આપવામાં આવેલું છે એ લેસન કરવાનું છે અને આપણે જે આજે લેક્ચરમાં ચલાવેલું છે એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત.